ઘડિયાળનું ઉત્પાદન જ થતું નથી અને જે કઈ ઘડિયાળો વેચાય છે પરદેશમાંથી આયાત કરીને વેચાય છે એટલે કે વિદેશી ઉદ્યોગને ફાયદો છે ભારતમાં ઘડિયાળનો ઉદ્યોગ વિકસ્યો જ નથી એટલે ભારત સરકાર વિચારે છે કે ભાઈ મારે અમારે દેશમાં ઘડિયાળનું ઉત્પાદન શરૂ કરવું છે અમારે દેશમાં ઘડિયાળનું ઉત્પાદન થાય એ જોઈએ છે એટલે ભારતમાં જે ઉત્પાદકો છે જે આ ઉત્પાદન કરી શકે એ લોકોને કહે છે કે ભાઈ તમે ઘડિયાળનું ઉત્પાદન કેમ નથી કરતા તો ઉત્પાદકો જે મેં હમણાં કીધું એમ નફા અને ખોટને ધ્યાનમાં રાખીને વાત કરે છે એ સરકારને એમ કહે કે અમે જો ઉત્પાદન કરીએ તો પ્રારંભિક તબક્કામાં ઘડિયાળ અમને 250 રૂપિયામાં પડે પરદેશમાંથી જે ઘડિયાળ ભારતમાં વેચાય છે હાલ માર્કેટમાં એ 150 રૂપિયામાં વેચાય છે ઘડિયાળનું ઉત્પાદન એટલા મોટા પાયે કરવું પડે છે એનું મૂડીરોકાણ એટલું મોટું છે એના યંત્રો એ બધું મોંઘું છે એટલે પ્રારંભિક તબક્કે તો અમને જ 250 રૂપિયામાં ઘડિયાળ પડે અમે કોઈ નફાખોટ વગર જો એ વેચીએ તો પણ 250માં જ વેચીએ પરદેશમાંથી જે ઘડિયાળ ભારતમાં વેચાય છે એની કિંમત 150 રૂપિયા છે અને પરિણામે અમે આ 150 રૂપિયા વાળી ઘડિયાળ સામે સ્પર્ધા કરી શકતા નથી માટે અમે બજારમાં આ વસ્તુનું ઉત્પાદન કરી અને મૂકી શકતા નથી સરકાર અહીંયા કરવેરાનો ઉપયોગ કરે છે જો કરવેરાની નીતિ દ્વારા એક વસ્તુનું ઉત્પાદન દેશમાં થતું જ નથી એનું ઉત્પાદન થશે અને સાથે જો સરકાર જાહેર ખર્ચનો ઉપયોગ કરશે તો ભારતમાં એક બહુ મોટું ઉદ્યોગ બહુ એક મોટા ઉદ્યોગનો વિકાસ પણ થશે જેમાં રોજગારીનો પણ વધારો થશે જુઓ કેવી રીતે બને છે પરદેશમાંથી ભારતમાં વેચાતી ઘડિયાળ 150 રૂપિયાની ભારતમાં ઉત્પાદન કરો તો 250 રૂપિયાની સરકાર કરવેરાનો ઉપયોગ કરીને પરદેશમાંથી આવનારી ઘડિયાળ ઉપર 100% જો ડ્યુટી નાખે તો 150 રૂપિયાની ઘડિયાળ ઉપર 100% વેરો પડતા એ 300 રૂપિયાની થાય ભારતમાં જે ઘડિયાળ 250 રૂપિયાની પડે છે એ સરકાર જો 50% સબસીડીએ વેચવાનું નક્કી કરે તો 250 રૂપિયામાં ઉત્પાદક પાસેથી ખરીદીને માર્કેટમાં એ 125 રૂપિયે વેચે હવે શું થશે માર્કેટમાં પરદેશની ઘડિયાળ 300 રૂપિયાની થશે ભારતની ઘડિયાળ 125 રૂપિયાની થશે અને પરિણામે ભારતના નાગરિકોને આ સસ્તી ઘડિયાળ ખરીદવા માટે પ્રલોભન મળશે ભારતના નાગરિકો આ ઘડિયાળ ખરીદશે હવે આપણે જાણીએ છીએ કે 100 કરોડનો આ દેશ હોય અને 50 કરોડ લોકો આપણે માનીએ કે ઘડિયાળ પહેરી શકે એને સમજી શકે એવા હોય એમાંથી 25 કરોડ પણ જો ઘડિયાળ ખરીદતા હોય અને આ 25 કરોડના માર્કેટમાંથી 5 કરોડ માંગ પણ જો ભારતીય ઘડિયાળ તરફ જાય તો એ બહુ મોટું માર્કેટ છે અને એનાથી એક જ નહીં ઘડિયાળ ઉત્પાદન કરનારી અનેક પેઢીઓ શરૂ થશે ઘડિયાળનો એક આખો ઉદ્યોગ જે ભારતમાં હતો જ નહીં એ શરૂ થશે પરિણામે ઘડિયાળનું ઉત્પાદન થશે આ ઉત્પાદનમાં અનેક લોકોને રોજગારી મળશે અને સરકાર કરવેરા નીતિનો શરતી ઉપયોગ કરે એટલે કે ઉત્પાદકોને કહે કે અમે 250ની ઘડિયાળ તમારી અત્યારે ખરીદીએ છીએ પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં જો એનો 150 ભાવ છે તો એનો મતલબ એ થયો કે ઘડિયાળ 150 રૂપિયામાં બની તો શકે જ છે તો તમે 5 વર્ષની અંદર તમારા ઉત્પાદન કાર્યને એવું વધારો તમારા સરેરાશ ખર્ચને એવું ઘટાડો કરકસરનો એવો ઉપયોગ કરો કે ઘર આંગણે પણ ઘડિયાળનું ઉત્પાદન 125 થી 130માં થાય અને પરિણામે તમે પણ પેલી વિદેશી ઘડિયાળ સામે 150 રૂપિયામાં તમારી ઘડિયાળ વેચી શકો અમે લાંબે ગાળે કરવેરા કે સબસીડી કશું જ તમને આપીશું નહીં શરૂઆતના 5 વર્ષ વિકસવા માટે અમે તમને આ લાભ આપીએ છીએ જો સરકાર આ કરે અને ઘડિયાળનો ઉદ્યોગ ખરેખર વિકસી શકે એમ હોય જ તો આ ઉદ્યોગ વિકસશે એ ઉદ્યોગ મોટા પાયે વિકસશે પછી એમાં કરકસરના લાભ મળશે ઉત્પાદન ખર્ચ ઘટશે અનેક લોકોને રોજગારી મળશે અને સરકારે લાંબે ગાળે તો કરવેરા અને જાહેર ખર્ચ બંને નીતિઓને બરોબર છે પાછી વહેંચવી પડશે મને એક બીજો કરવેરાનો હેતુ અને અસર યાદ આવે છે કરવેરાનો હેતુ જે છે એ લાંબા ગાળાનો આર્થિક વિકાસ કરે છે હવે કરવેરાના હેતુને કારણે પ્રજાની માનસિક અને સામાજિક વિભાવનાઓ બદલાતી હોય છે કાર્તિકભાઈ આ બહુ મોટી અસર છે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઉપર થતી પ્રજાની બે વિચારધારાઓ છે કોઈ પણ આર્થિક વિકાસ કરતા જે દેશો છે કે જે વિકસિત દેશો છે એની પ્રજાની બે વિચારધારાઓ છે એક વિચારધારા છે પ્રોટેસ્ટન્ટ વિચારધારા એવું કહે છે કે અમે કોઈ પણ ભાગે વિકસવા માંગીએ છીએ કોઈ પણ ભોગે એની માળખું જો આપણે બદલીએ તો લોકોની આ વિચારધારા બદલાય છે હેમંતભાઈ શાહ સાહેબે બહુ સરસ મજાનું ઉદાહરણ આપ્યું કે ગુજરાતના કેટલાક ઉદ્યોગો
છત્તીસગઢ ની અંદર હોય. હવે છત્તીસગઢ ની અંદર તમે હ્યુમન ડેવલપમેન્ટ તમે જુઓ, પેલા ઘણું ઓછું હતું. કરવેરા માફીને કારણે પ્રજાનું માનસિક અને સામાજિક આખું વલણ બદલાયું છે. આ વલણ બદલાવવાની જે પ્રક્રિયા છે, જે આર્થિક વિકાસને પોષે છે, લાંબા ગાળે માણસોના મન બદલાય છે. તો કરવેરાનો આ પણ એક બીજો હેતુ છે કે જે રોમન કેથોલિક વિચારધારાવાળા જે છત્તીસગઢના લોકો હતા, એ લોકો પ્રોટેસ્ટન્ટ વિચારધારાની અંદર ગયા. આ સામાજિક અને આર્થિક પરિવર્તન આ કરવેરાની નીતિઓ દ્વારા આવે છે. એ પણ એનો એક બહુ મોટો અને મહત્વનો હેતુ છે કે કરવેરા સામાજિક અને આર્થિક પુનરુત્થાન કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો કરવેરાના જે હેતુઓ છે એને આપણે ચાર મૂળભૂત બાબતોમાં વહેંચી શકીએ છીએ. પહેલો હેતુ છે તે આવકની કમાણી છે. સરકાર આવક કરે છે કારણ કે એને કેટલાક એના પોતાના કાર્યો કરવાના છે. બીજો એનો હેતુ છે તે સમાનતાનો, ઇક્વાલિટીનો છે. સમાનતા બે પ્રકારની છે, એક સામાજિક સમાનતા છે અને બીજી પ્રાદેશિક સમાનતા છે. જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે સમાનતા ઉભી કરવી આવકની અને સંપત્તિની, એ પણ એનો એક હેતુ છે. અને પ્રાદેશિક અસમાનતા દૂર કરવી, એટલે કેટલાક પ્રદેશોનો વિકાસ થઈ જાય અને કેટલાક પ્રદેશોનો વિકાસ ન થાય, એવું બધું ન થાય એને માટે. એટલે આપણે ઘણીવાર એવું ભારત વિશે કહેવામાં આવે છે કે ભારત છે તે શું કહેવાય, પછાત પ્રદેશોની અંદર વિકાસના કેટલાક ટાંકા ધરાવતો. તો આવું ન થાય એની, એ પણ કરવેરાનો એક મહત્વનો ઉદ્દેશ. ત્રીજો જે મહત્વનો ઉદ્દેશ છે તે આર્થિક વિકાસનો છે, એટલે કે મૂડીરોકાણનો છે. અને એની સાથે સાથે એમાં નિકાસની કમાણી કરવી, વિકાસ વધે, આયાતના ખર્ચને પહોંચી વળી શકાય, એ પણ એનો એક અગત્યનો ઉદ્દેશ છે. અને છેલ્લો ચોથો ઉદ્દેશ છે તે એ છે કે તમે ડેવલપમેન્ટ માટે, વિકાસ માટે કેટલીક સબસિડી આપો, એટલે કે કરવેરામાં રાહતો આપો. જેનો ઉલ્લેખ મેં હમણાં જ કર્યો, ખેડૂતોને રાહતો આપવામાં આવે અથવા કોઈ એક પ્રદેશના વિકાસને માટે રાહતો આપવામાં આવે, તો આ બધા એ કરવેરાના અત્યંત મહત્વના ઉદ્દેશો. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વાર આ બાબતને આપણે જરા ઘૂંટીએ કે જૂના જમાનામાં જે વેરા નાખવામાં આવતા હતા તેનું મૂળભૂત કાર્ય અથવા એનું મૂળભૂત ઉદ્દેશ એ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, જેને રાજાઓની સાહેબી ને પોષવા માટે થતો હતો. અત્યારે જે વેરાઓ નાખવામાં આવે છે એનો ઉદ્દેશ સરકાર ચલાવવા માટે આવક ઉભી કરવી એ તો છે, પણ એની સાથે સાથે બીજા ઘણા ઉદ્દેશો છે અને એ ઉદ્દેશો આર્થિક વિકાસ અને સમાનતા સાથે સંકળાયેલા. ખાસ કરીને તમે જે ત્રીજો મુદ્દો કીધો એમાં આપણે એક વાત ઉમેરવી જોઈએ કે મૂળ વિકાસ અને મૂડીરોકાણ માટે કરવેરાનો ઉપયોગ કરવામાં આવે છે, કરવેરા નીતિનો. અને ભારતમાં વર્ષો સુધી ભારત અલ્પવિકસિત અને ગરીબ પ્રજા ધરાવતો દેશ હોવાથી એવું માનવામાં આવે, અને સાચી પણ વાત હતી કે લોકોની ખરીદ શક્તિ વધારે હતી, લોકોની ખરીદ વૃત્તિ વધારે હતી, ખરીદ શક્તિ ઓછી હતી, ખરીદ વૃત્તિ વધારે હતી, અને પરિણામે એમની બધી જ આવક એ લોકો વપરાશી વસ્તુઓ પાછળ ઝડપથી ખર્ચી નાખતા હતા. અને ભારતમાં બચતનો દર, બચતનું પ્રમાણ બહુ વર્ષો સુધી નીચું રહ્યું હોવાથી મૂડીરોકાણ માટે મૂડી મળતી નહોતી. ભારત સરકારના જે કરવેરાના હેતુઓ છે એમાંનો એક અગત્યનો હેતુ એ પણ હતો કે લોકો બચત કરવા માટે પ્રેરાય, અને લોકો જો બચત કરે એટલે કે એમના ખર્ચને બાંધવો જોઈએ. કાલ્ડોરને જયારે બોલાવ્યો ભારતમાં અને ભારતીય કરવેરા વિશેના સૂચનો કર્યા, એમાં એને પણ એક અગત્યનું સૂચન આ જ કર્યું હતું કે આવકવેરાને બદલે ખર્ચવેરો નાખો, જેની આગળ ઉપર આપણે ચર્ચા કરીશું. તો એ પણ મુદ્દો આ જ હતો કે લોકો ખર્ચ વધારે કરે છે, એને નિયંત્રિત કરવો જોઈએ. અને ભારતમાં વર્ષો સુધી, હમણાં છેલ્લા વર્ષોમાં આવકવેરામાં થોડોક ફેરફાર કર્યો, બાકી વર્ષો સુધી ભારતમાં મૂડીરોકાણ કરનારાઓને કરવેરામાં છૂટછાટ આપવાની નીતિ, અને આજે પણ હેતુ વિષયક જે મૂડીરોકાણો છે કે તમે LIC માં રોકાણ કરો છો, કે તમે રોકાણ રાષ્ટ્રીય વિકાસ માટેની યોજનાઓમાં કરો છો, તો એની સરકાર તમને આવકવેરામાં છૂટ આપે છે. અને એ છૂટ એટલા માટે આપે છે કે લોકો બચત કરવા તરફ પ્રેરાય અને એનું મૂડીરોકાણ થાય, અને એ મૂડીરોકાણ આર્થિક વિકાસમાં શાહ સાહેબ મદદરૂપ થાય. એક એક મુદ્દો જરા થોડોક વ્યાપક પરિપ્રેક્ષ્ય સાથે આપણે જોવો જોઈએ, બરોબર. અને તે એ છે કે ભારતના બંધારણમાં આવકમાં જે પ્રકારનું ભારત ઊભું કરવાનું છે એની એક દ્રષ્ટિ આપશે, બરોબર. અને દ્રષ્ટિમાં ત્રણ બાબતો આપણે વિચારીએ કે ભાઈ આપણે શું જોઈએ. તો કે આપણે સ્વતંત્રતા જોઈએ, આપણે સમાનતા, આપણે ન્યાય જોઈએ. અને આ ત્રણે ત્રણ બાબતો કેવી રીતે જોઈએ?
આપણે એવું સુદ્રઢ ભારત બનાવવાનું છે જેમાં આપણે વ્યક્તિને ગૌરવ આપીને એની ત્રણે બાબતો સિદ્ધ કરી છે. બરોબર છે. હવે આપણે ન્યાય જોઈએ છે, સમાનતા જોઈએ છે, આર્થિક સામાજિક રાજકીય સમાનતા એમ બંધારણના મુખમાં કહેવામાં આવે છે. અને ન્યાય તો કે સામાજિક ન્યાય આર્થિક ન્યાય એને વિશેની વાત કરવામાં આવે છે. તો આ ન્યાય અને સમાનતા બે ઉભા કરવા એ જો ભારત નામના રાજ્ય એક ઉદ્દેશ હોય, ઉદ્દેશ હેતુ હોય, તો એ હેતુ પાર પાડવા માટે સક્ષમ એવી કરવેરાની નીતિ દાખલ કરવી એ રાજ્ય સરકારોની અને કેન્દ્ર સરકારની ફરજ છે. એટલે એ દ્રષ્ટિએ આપણે કરવેરાની નીતિને વ્યાપક સંદર્ભમાં જોવાની. મોટે ભાગે આપણે એક વ્યક્તિ તરીકે એક નાગરિક તરીકે શું વિચારતા હોઈએ છીએ, આપણે હંમેશા એવું વિચારતા હોઈએ છીએ કે આ સરકાર છે તે વધારે કરવેરા નાખે છે અને કરવેરા એટલા બધા નાખીને પૈસા લઈ લે છે અને પછી સરકાર વાપરતી નથી વ્યવસ્થિત રીતે. આપણો જે રોષ છે ને કરવેરા પ્રત્યે એ વાસ્તવમાં કરવેરા પ્રત્યે નથી, પણ કરવેરા ઉઘરાવીને સરકાર જે પૈસા ભેગા કરે છે એમાંથી જે સેવાઓ પૂરી પાડે છે એ સેવાઓની ગુણવત્તા ખરાબ છે, એટલે આપણને કરવેરા પ્રત્યે વધારે રોષ છે. પૈસાનો બગાડ, રસ્તા સારા હોય, પાણી ચોખ્ખું પીવાનું મળતું હોય, અથવા ગટર વ્યવસ્થા સારી હોય, ખૂબ વરસાદ પડે ને છતાંય પાણી ભરાતા ના હોય, આવી બધી જે પાયાની સગવડો છે એ બધી જ પાયાની સગવડો જો સારી રીતે મળતી હોય તો આપણને વધારે વેરા ચૂકવવા માટે કોઈ પણ પ્રકારનો વાંધો નથી. તો કોઈ પ્રજા હોતા નથી, કોઈ પણ પ્રજાને ન હોય. આપણે જેમ બજારમાંથી વસ્તુ ખરીદીએ છીએ અને એ સારી હોય છે તો આપણે શું કરીએ છીએ, આપણને ઘણી વાર તો એવું બને છે આવું ખરીદ કે થોડીક મોંઘી ભલે હોય પણ જો એ સારી ગુણવત્તા વાળી હોય તો આપણે ખરીદવા માટે તૈયાર છીએ. દાખલા તરીકે એક દાખલો આપું કે બજારમાં રસાયણ મુક્ત ગોળ મળે છે, એટલે કે જેમાં જંતુનાશક દવાઓ વાપરવામાં ન આવી હોય એવી રીતે શેરડી ઉગાડવામાં આવે અને એ જ શેરડીમાંથી એવી રીતે ગોળ બનાવવામાં આવે કે જેમાં બેન્ઝીન જેવા નુકસાનકારક રસાયણો ના આવે. હવે એ ગોળ છે તે લાલ હોય અને પેલો જે બજારમાં ગોળ મળે છે કરિયાણાની દુકાને એ પીળો હોય, એ પીળો અને સફેદ હોય. હવે આજે રસાયણ મુક્ત ગોળ છે જેને સજીવ ગોળ કહેવામાં આવે છે, સજીવ ખેતીથી ઉત્પન્ન થયેલો ગોળ, તો એ ગોળનો ભાવ બજારમાં વધારે છે. પેલા કરિયાણાની દુકાને જે ગોળ મળે છે એના કરતા, અને છતાં લોકો ખરીદે છે. તો એનો અર્થ એવો થયો કે જો બગીચા સારા હોય, ફુવારા સારા હોય, રેલવે સારી હોય, રસ્તા સારા હોય, પીવાના પાણીની વ્યવસ્થા સારી હોય તો લોકોને કરવેરા ભરવામાં સહેજ પણ સંકોચ થતો નથી. મુસીબત એ છે કે આપણે કરવેરા વધારે ઉઘરાવાય અને છતાં સારી સેવાઓ ના મળે. એટલે એક બીજો અગત્યનો મુદ્દો તે એ છે કરવેરાના ઉદ્દેશના સંદર્ભમાં કે લોકોને સારી ગુણવત્તાવાળી જાહેર વસ્તુઓ અને જાહેર સેવાઓ આપવાનો પણ એનો હેતુ છે. એટલે આજનો જે સમાજ છે એ સમાજ જાહેર વસ્તુઓ અને જાહેર સેવાઓથી ચાલનારો સમાજ છે. એક લશ્કર છે એ જાહેર સેવા છે, સંરક્ષણની સેવા. એમ તમે જો કોઈ ગામમાં કે કોઈ શહેરમાં રહેતા હો તો પીવાના પાણી ઘરમાં નળમાં આવે એ એક જાહેર સેવા છે, ગટર વ્યવસ્થા એ જાહેર સેવા છે, રસ્તા એ જાહેર સેવા છે, શિક્ષણ એ જાહેર સેવા છે, આરોગ્ય એ જાહેર સેવા છે. તો આવી બધી જાહેર સેવાઓ કે જેને પબ્લિક ગુડ્સ જાહેર વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે એ વસ્તુઓ પૂરી પાડવી એ સરકારની જવાબદારી છે અને એને માટે પણ કરવેરા ઉઘરાવવામાં આવે. લાગે છે આપણે હેતુઓની વાત કરીએ, હેતુઓ હવે અમલમાં કેવા આવે છે એની વાત આવી પછીનું આપણું જે લેક્ચર છે એમાં આપણે કરીશું. અને ભારતના વાસ્તવિક કર માળખાની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરી રહ્યા છીએ. ત્યાં સુધી થોડી વાર વિરામ લઈએ. નમસ્કાર.